केंद्र सरकार ने पश्चिम रेलवे भावनगर डिविजन सरकार थी विशेष ट्रेन जेने किसान रैंक नाम आपवामां आव्युं छे। गुड्स ट्रेन द्वारा सौराष्ट्रना वेपारी द्वारा अंदाजे 550 मैट्रिक टन डुंगळी भरीने किसान रैंक ट्रेन गुवाहाटी जेवा आजरोज रवाना थशे। खेडूतो पासेथी 600-700 સુધીના ભાવમાં પોષણ શ્રમ ભાવમાં ડુંગળીની ખરીદી કરાઈ રહી છે અને ગુવાહાટી જેવા આજરોજ ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવશે। ગત મહિનામાં 4 વખત જેમાં 1 વખત ગુવાહાટી અને 3 વખત સિલિગુડી કિસાન રેંક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી, ત્યારે આજે ફરી બીજી વખત ગુવાહાટી કિસાન રેંક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવશે, જેથી ખેડૂતોને પોષણ શ્રમ ભાવ મળી રહે। ખેડૂતોની ડુંગળીઓની નિકાસ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી છે। આમ પાંચમી વખત કિસાન રેંક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ રાજ્યથી અને રાજ્યમાં મોકલતા ખેડૂતોને ખરેખર ખૂબ જ ફાયદાકારક નીવડી રહ્યું છે। આ કિસાન રેંક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવશે। કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન તથા રાજ્ય સરકાર આવી રીતે ખેડૂતોને સહકાર આપતી રહે, જેથી ખેડૂતો વેપારીઓ ટ્રાન્સફરો અને મજૂરોને પોતાની રોજગારી મળતી રહે તેવી આશા પણ વ્યક્ત કરાઈ હતી। હું દીપકભાઈ વ્યાસ ધોરાજીથી, આ અમારી ધોરાજીથી 5મી રેક લોડ થઈ રહી છે। દરેક રેકોની અંદર 500-550 મેટ્રિક ટન ડુંગળી જઈ રહી છે। આમાં પણ એ જ રીતે 500-550 ટન મેટ્રિક ટન ડુંગળી જશે અને આ રેન્ક ગુવાહાટી માટેની બીજી રેન્ક છે, વચ્ચેની 3 છે સિલિગુડી લોડ કરેલી હતી, જેના કારણે અહીંયા ખેડૂતોને પ્રોત્સાહક ભાવ મળી રહ્યા છે। અહીંથી મજૂરોની રોજગારી ચાલી રહી છે, ટ્રકોવાળાનું ટ્રાન્સપોર્ટેશન ચાલી રહ્યું છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે। જો આ રીતે સફળતાપૂર્વક રેન્કનું આયોજન થતું રહે તો ખેડૂતોનો જે માલ છે એ દૂરના સ્ટેશનો સુધી ખૂબ જ ઝડપથી પહોંચી શકે। આ યોજના માનનીય વડાપ્રધાનની જે કિસાન રેન્ક યોજના અને જે રેલવેની બીજી BCNની યોજના છે, એ બંને યોજનાઓ વેપારી અને ખેડૂતોને પ્રોત્સાહક રીતે ઉપયોગી થઈ શકે એવી યોજનાઓ છે। અહીંયાથી જ ખૂબ જ ઝડપથી રેન્ક છે ગુવાહાટી પહોંચશે અને ત્યાં પણ ઉપભોક્તાઓને રિઝનેબલ ભાવથી ડુંગળી મળી રહેશે એવી આ જે એની અંદર ભાડામાં પણ ઘણી બધી રાહતો છે, એ ઉપરાંત ઝડપ પણ ઘણી બધી છે, જેના કારણે અહીંયાનો માલ છે બગડતો નથી અને ખેડૂતોનો માલનો ઝડપથી નિકાલ થઈ જાય છે। અત્યારે આપ જોતા હોય તો કે યાર્ડોની અંદર માલનો ખૂબ જ ભરાવો થયેલો છે, જેના કારણે ખેડૂતોને જેવા જોઈએ એવા ભાવ મળી રહ્યા નથી। હાલના સમયની અંદર ભાવો થોડા નીચે આવી રહ્યા છે। આગળની રેન્કોમાં જે 500-600 રૂપિયાના ભાવનો માલ જતો હતો, અત્યારે 200-300 રૂપિયાના ભાવે માલ ખેડૂતો વેચી રહ્યા છે અને અમારે પણ મોકલવો પડે છે। દરેક અમારા ખેડૂત મિત્રો છે એને હવે જે પેલા વળતર મળતું હતું એવું વળતર મળે હાલની જગ્યા નથી, તો આવી અન્ય યોજનાઓ દ્વારા અહીંથી ખૂબ જ ઝડપથી આ શાકભાજીની જે વસ્તુઓ છે, જે પેરિશેબલ ગુડ્સ છે, એની રવાનગી કરવામાં આવે તો ખેડૂતોને અને બીજી અન્ય રોજગારીઓ પણ ઉજળી તકો ઊભી થવાની સંભાવનાઓ રહેલી છે। તો ગુજરાત સરકારને અને માનની આપણા વડાપ્રધાનશ્રીને મારું નમ્ર નિવેદન છે કે સૌરાષ્ટ્રને આવી રેન્કોનો અને અન્ય ઝડપી ટ્રાન્સપોર્ટેશનનો લાભ અપાવતા રહે એવી ગુજરાતના ખેડૂતો વતી હું માનની વડાપ્રધાનશ્રીને નમ્ર વિનંતી કરું છું આપના માધ્યમ દ્વારા। અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી।